નમસ્કાર મિત્રો, હું કૈલાશ શર્મા, આપ જોઈ રહ્યા છો વંદે સમાચાર. જે 22 જાન્યુઆરી છે એ આ નિમિત્તે તો મારું મંતવ્ય એવું છે કે આજીવન ઉત્સવનો દિવસ એ લગભગ તમામ ભારતભરમાં તમામ ઉજવશે ઉજવશે અને ઉજવશે એટલો મને વિશ્વાસ છે ભગવાન ઉપર. આનંદજીઓ જાણે કે ખરેખર સાક્ષાત શ્રી રામ અહીંયા પધારી રહ્યા છે એવો અમને આનંદ થાય છે. નમસ્કાર મિત્રો, હું મુકેશ વર્મા, આપ જોઈ રહ્યા છો વંદે સમાચાર. આજે 22મી જાન્યુઆરી છે એટલે અયોધ્યામાં શ્રી રામજી પધાર્યા છે. તો અમદાવાદની અંદર દરેક જગ્યાએ ભગવાન રામની પૂજા થઈ રહી છે. તો આપણે કાવ્ય રેસિડેન્સીમાં આવ્યા છે તો ત્યાંના મહારાજને પૂછ્યું કયા પ્રકારનું કાર્યક્રમ કરવું, આજે કેવા કેવા પ્રકારનું કાર્યક્રમ કરવું છે અને આજે ફ્લેટના સભ્યો તરફથી તમને કેવો પ્રતિસાદ મળી રહ્યો. જય શ્રી રામ. રામ રામેતી રમેતી મનોરમે, શાસ્ત્ર નામ તુલ્ય રામ નામ વરાનને. આજે હજારો વર્ષની તપસ્યા પછી 500 વર્ષ અંદાજિત કે આપણે તમામ હિન્દુ સનાતન ધર્મના જે તમામ ભક્તો, જે કારસેવકો, સાધુ સંતો, જેણે જેણે એમાં સમર્પણ આપ્યું છે, પોતાના દેહનું બલિદાન આપ્યું છે, એના સેવાના લીધે આજનો 22 જાન્યુઆરીનો દિવસ ભગવાન મર્યાદા પુરુષોત્તમ રાઘવેન્દ્ર સરકાર આજે નિજ મંદિર અયોધ્યાની અંદર મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે અમારું આ કાવ્ય રેસિડેન્સી પરિવાર દ્વારા નિકોલ ગોપાલ ચોક ની અંદર આજે સવારથી સવારમાં 6 વાગે અમે અહીંયા ભગવાનને બિરાજમાન કર્યા, સ્થાપન કર્યું અને મંગલા આરતી કરી. બપોરે પણ મધ્યાહન સમયે અમે આરતી કરી અને સાંજના સમયે 7 વાગે પણ મહાઆરતીનું આયોજન. ત્યારબાદ તમામ કાવ્ય રેસિડેન્સી પરિવાર દ્વારા એક પ્રસાદી રૂપે ખૂબ સુંદર ભોજનની વ્યવસ્થા કે બધા જ આખો પરિવાર એક સાથે હરીમળી અને તમામ કાર્ય, આ એક કાર્ય ન પણ સનાતન ધર્મના તમામ કાર્ય અહીંયા બધાએ ભાઈચારા નિમિત્તે એક સાથે હાથ મિલાવી અને તમામ આયોજન કરવામાં આવે છે એટલો અમારો આ કાવ્ય રેસિડેન્સી પરિવાર ખૂબ જ એક સાથે રહે છે. આજે 22મી જાન્યુઆરી છે તો ભગવાન વિરાજમાન થયા, તો હવે આવતા વર્ષથી બી આજ પ્રકારની પૂજા થશે કે પછી કેવું લાગશે તમને? એમાં તો એવું છે કે જે સનાતન ધર્મ નક્કી કરશે, જે આપણા સાધુ સંતો અને જે કમિટી છે ત્યાંની, એ આજે ન્યૂઝ મેં જોયા ત્યારે કે આ વર્ષે 2024માં 2 દિવાળી થશે, પણ આગળના દિવસોમાં જે 22 જાન્યુઆરી છે એ આ નિમિત્તે તો મારું મંતવ્ય એવું છે કે આજીવન ઉત્સવનો દિવસ એ લગભગ તમામ ભારતભરમાં તમામ ઉજવશે ઉજવશે અને ઉજવશે એટલો મને વિશ્વાસ છે ભગવાન ઉપર. એટલે તમે કઈ કહેવા માંગો છો? બસ અમને તો બહુ આજ આનંદ થયો છે, બહુ ઉત્સાહ છે બધાનો અને બહુ બધાનો સાહસાકાર મળ્યો છે અને બહુ બધાએ રાજી પ્રવેશ કર્યો છે. એટલે જય જય શ્રી રામ, જય જય શ્રી રામ. કાવ્ય રેસિડેન્સી ની મહિલાઓ છે તેઓ કયા પ્રકારનો તહેવાર ઉજવે છે એ આપણે પૂછ્યું. બેન, જે રામ જન્મભૂમિનો જે તહેવાર ઉજવે તમે તે બાબતે શું કહેવા માંગો? અમે તે બાબતે એ કહેવા માંગીશું કે અમે બધા બહુ જ ખુશ છે. અમે રાતથી અહીંયા તૈયારીમાં લાગી ગયા છે, રંગોળી કરી છે, ફૂલથી સ્વાગત કર્યું છે, રામ ભગવાનની પ્રતિમા ભજાવી છે છોકરાઓએ બધાએ અલગ અલગ રીતે અને ખૂબ આનંદથી અમે ઉત્સવ મનાવીએ છીએ. 500 વર્ષ પછી અમને જે આ ખુશી મળી છે એનો અમે ઉત્સવ મનાવીએ છીએ. તો એના માટે મોદી સરકારની જય હો.
આખા દેશ ની અંદર જે તહેવાર ઉજવાઈ રહ્યો છે તેમાં તમે કેવો પ્રકારનું શું કહેવા માંગો? એના પ્રકારમાં અમે એવું કહીએ છીએ કે આ માહોલમાં દિવાળી થી પણ વધારે વિશેષ, ચારે બાજુ શ્રી રામ ના નારા લાગે છે, રેલીઓ લાગે છે અને ખૂબ આનંદ, જેવો જાણે કે ખરેખર સાક્ષાત શ્રી રામ અહીંયા પધારી રહ્યા છે તેવો અમને આનંદ થાય છે. ભરતભાઈ પટેલ છે જેઓ કેનેડા થી અહીંયા સ્પેશિયલ ઉત્સવ મનાવવા માટે આવેલા, તેઓ શું કહેવા માંગે છે? આપણે કઈ સુજે એના રાય છે ભાઈ. રામ મંદિર ની જે પ્રતિષ્ઠા કરવાની હતી, વર્ષો જૂની આપણી તપસ્યા હતી, તે આપણી સફળ થઈ છે, એટલા માટે હું ઘણો આનંદિત છું અને સ્પેશિયલ એના માટે જ હું આવ્યો છું. થેન્ક યુ. જય શ્રી રામ. આવી સાચી અને સચોટ માહિતી મેળવવા માટે આપ જોતા રહો વંદે સમાચાર. ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા